गिर सोमनाथ अने अमरेली में इको सेंसिटिव झोन नू जे जाहिरनामू प्रसिद्ध करवामां आव्यू 196 जेटला गामनो एमां समावेश थयो अने आ जाहिरनामू प्रसिद्ध थतानी साथे ज विरोधनो वंटोळ छे ए सतत शरू थयो। गामडे गामडे सभाओ शरू थवा लागी, कोंग्रेसना नेताओ मैदानमां आववा लाग्या अने भारे विरोध साथे एवुं कहेवा लाग्या के खेडूतोने जंगल खातानां हजूरिયા બનાવતો ઇકો સેન્સિટિવ ઝોનનો કાળો કાયદો રદ કરવા છેલ્લા શ્વાસ સુધી લડી। ઇકો સેન્સિટિવ ઝોનમાં કૂવો ગાળવો હશે તો મંજૂરી લેવી પડશે, વીજળીનો થાંભલો નાખવો હશે તો મંજૂરી લેવી પડશે, ટ્રેક્ટર પણ ચલાવવું હશે તો મંજૂરી લેવી પડશે, આવું ખેડૂતો અને કોંગ્રેસના નેતાઓ સતત કહી રહ્યા છે। કોંગ્રેસના નેતાઓ અમરેલીમાં અને ગીર વિસ્તારના ગામડાઓમાં પહોંચી લોક સમર્થન અને લોકમત જાણી રહ્યા છે, ખેડૂતોને જાગૃત કરી રહ્યા છે, સરકાર પર પ્રહારો પણ કરી રહ્યા છે। શક્તિસિંહ ગોહિલ અને પ્રતાપ દુધાત અમરેલીના વિસ્તારોની અંદર ખેડૂતોને સંબોધન કરતા ભારતીય જનતા પાર્ટી પર પ્રહાર કરી રહ્યા છે, શું કહી રહ્યા છે બંને નેતાઓ સાંભળીએ એમને। નમસ્કાર, આપની સાથે હું સેજલ। આ લડાઈ કોઈ વ્યક્તિ માટે નથી, એની સામે સંગઠિત બની કાયદાકીય રીતે પણ અને સામૂહિક રીતે પણ આપણે લડવું પડશે। હું લાંબા ભાષણો કરવા નથી માંગતો, ધારાસભ્ય તરીકે મારો એક અનુભવ જંગલ ખાતાનો વન ખાતાનો કહું। મનસુખભાઈ વાડદુરિયા નામના વ્યક્તિ મારા મિત્યાળાની બાજુનું ગામ કૃષ્ણગાંડ ગઢ ગામના ખેડૂત, એને એક વીજ કનેક્શન લેવું હતું, ધારાસભ્ય રનિંગ હતો। વીજ કનેક્શન માટે અરજી થઈ, મિત્યાળાના જમીનની જે જંગલની જમીનની બોર્ડર લાગતી એક થાંભલો નાખવા માટે મેં એલેક્ટ્યુ એટલે વિધાનસભામાં પ્રશ્ન પૂછ્યો। 4.5 વર્ષે ગોપાલથી પરમિશન લાવ્યો અને એને પરમિશન લાવીને થાંભલો નાખીએ કે 4.5 વર્ષે વન ખાતાનો મિનિસ્ટર ગણપતભાઈ વસાવા જવાબ નહોતા આપી શક્યા વિધાનસભાની અંદર, એટલે તમે કલ્પના કરો કે આવનાર દિવસ કેટલો કપરો છે। ભારતીય જનતા પાર્ટીના લોકો હોય કે સરકારના વન ખાતાના અધિકારીઓ હોય, ગામે ગામ જઈને પત્રિકા આપે છે અને ખેડૂતોને ગુમરાહ કરે છે, ખેડૂતોને કહે છે કે તમને કોઈ નુકસાન નહીં થાય, તો હું તમારા મારફત કહેવા માંગુ છું કે મારા અમરેલી જિલ્લાના 72 ગામડાના નામ એ સંસદની અંદર પાસ કયા આધારે થયા, શા માટે મારું લીલિયાનું ક્રાકસ ગામ ન આવ્યું, શા માટે જંગલ ખાતાના બોર્ડરના ગામડાના નામ રાખ્યા, કોઈ સિંહનું જતન કર્યું હોય તો મારા ખેડૂતના દીકરાએ જતન કર્યું, કોઈ સિંહને કોઈ બસાવ્યા હોય તો મારા ખેડૂતોએ બસાવ્યા, 1000 સિંહની સંખ્યા થઈ હોય તો 100,000ની અમારી ભેહું ખાઈ ગયા, એમાંથી અમે સિંહનું જતન કર્યું, વન ખાતાની કોઈ નજર હેઠળ સિંહનું જતન નથી થયું, સિંહ બચાવવા માટે અમે ગમે તેવડી કુરબાની આપવાની અમારી તૈયારી છે। આજે હું તમને તમારા મારફત કહેવા માગું કે ભાવનગર હોય કે સુરેન્દ્રનગર હોય ત્યાં સુધી જો સિંહ ગયા હોય તો આ ખાતું હું તમને એમ કહેવા માંગુ ત્યાં સુધી ઇકો સેન્સિટિવ ઝોન નહીં નાખે। ધારી વિસ્તારના 10 કિલોમીટરનો કાયદો બનાવ્યો, બીજી બાજુ રિલાયન્સ કંપનીઓની જ્યાં જ્યાં જમીનો છે એની આજુબાજુ તમે આરટીઆઈ કરી લેજો, ઉદ્યોગપતિનો રિસોર્ટ હાલતા એને આરટીઆઈ કરી લેજો, જ્યાં જ્યાં ખનન હાલતું એને આરટીઆઈ કરી લેજો, ત્યાં ઇકો સેન્સિટિવ ઝોન નથી લાગ્યું। કૂવો ગાળવો હશે તો પરમિશન લેવી પડશે, ટ્રેક્ટર રાખવું હોય તો પરમિશન લેવી પડશે, ઓપનર રાખવું હોય તો પરમિશન લેવી પડશે, વીજ કનેક્શન લેવું તો પરમિશન લેવી પડશે, અને પરમિશન ક્યાં લેવા જવાની તો એનો અધ્યક્ષ છે જૂનાગઢ જિલ્લામાં બેસવાના છે। આ લડાઈ નાની નથી, કલ્પના કરો, આપણી જમીન માલિક વન ખાતું બનીને બેસવાનું છે, આપણી જમીન એના હકદાર સરકાર બનીને બેસવાના છે, ફક્ત 7 બાર તમારા નામની રહેવાની, એની ઉપર કોઈ કાર્યવાહી તમે નથી કરી શકવાના, તમને અત્યારે એમ લાગતું છે શું થવાનું, જો તમે નહીં વિચારો તો આવનાર દિવસ કપરો છે। ત્યારે આ લડાઈની અંદર પ્રદેશથી અમે શક્તિભાઈને એટલા માટે બોલાવ્યા કે એડવોકેટ છે, નિષ્ણાંત છે, જાણકાર છે, અને સરકાર ઉપર દબાણ લાવવા માટે કોંગ્રેસ હાઈકમાન્ડ અહીંયા લાવ્યા છે, હાઈકમાન્ડ અહીંયા લાવી અને ખેડૂતોનું હિત કરવા માટે, લોકોનું હિત કરવા માટે શક્તિભાઈ પધાર્યા છે। ત્યારે મારે લાંબુ નથી કહેવું, પણ શક્તિભાઈ અમે તમને ખાતરી આપીએ કે ખેડૂતના દીકરા છે અને કોંગ્રેસ ખેડૂત માટે લડતી આવીશ, આ જિલ્લાના ખેડૂત માટે જ્યાં લડવું પડે ત્યાં લડશું, આવનાર દિવસોની અંદર 9 પ્રોગ્રામ આપવાનો અમારો જે આયોજન છે એમાં બધા સહકાર આપજો। હું તમારા મારફત કહું કે આપણે 72 ગામમાં વન ખાતાની સામે મતદાન કરાવીએ, ખેડૂત મત નાખશે, ઇકો સેન્સિટિવ ઝોન રાખવો છે કે કાઢવો છે, ગામે ગામ આપણે મતદાન કરાવીએ અને મતનો પોટલું લઈ અને હાઈકોર્ટ સુધી પહોંચાડવાનું આપણે કામ કરશું આવનાર દિવસોમાં। આ લડાઈ આપણે આગળ વધવાનું છે, સંગઠિત બનીને લડવાનું છે, ત્યારે સૌ સાથે મળી અને ખેડૂતનું રક્ષણ કરીએ એટલી જ અભ્યર્થના અમારા પ્રભારી એઆઈસીસીના વરિષ્ઠતમ મહામંત્રી સાંસદ આદરણીય મુકુલ વાસનિકજીની અધ્યક્ષતામાં જુદા જુદા જિલ્લાઓમાં
जे लोकोना प्रश्नों छे, जन प्रश्नों छे, एनी चर्चा थाय। लोक प्रश्नों ने ज्यां जरूर पड़े त्यां एक जवाबदार रचनात्मक विपक्ष तरीके अमे उठावीए। साथोसाथ अमारा जे तालुका कांग्रेस समितिना प्रमुखश्रीओ छे, जिल्लाना आगेवानो छे, ए लोकल लेवल पर संगठनमां ज्यां क्यांय वधारे मजबूती करवा माटे शुं करवुं जोईए एनो संवाद पण अमे एमना साथे करीए छीए। एना भागरूपे આજે સૌથી પહેલો જિલ્લો એ અમરેલી સાથે ચર્ચાઓ કરી છે, એ પછી આજે ભાવનગર શહેર, ભાવનગર જિલ્લો, બોટાદ જિલ્લો, એ અહીંયા ધારી ખાતે અમે આજે સંવાદ કરવાના છે। ઉત્તર ગુજરાતના અમે મહેસાણા ખાતે આ જ રીતના કાર્યક્રમ હતો અમારો, મધ્ય ગુજરાત માટે આણંદમાં રાખેલું હતું, ભરૂચ અને નર્મદા માટે ભરૂચ, વડોદરા, આ રીતે અલગ અલગ વિભાગોમાં ગઈકાલે અમે રાજકોટમાં હતા, તો રાજકોટ, મોરબી, રાજકોટ શહેર, રાજકોટ જિલ્લો, જૂનાગઢ એના સાથે ચર્ચા કરી હતી। અહીં ખાસ કરીને જ્યારે સૌરાષ્ટ્રના અમરેલીમાં છીએ ત્યારે એક મહત્વનો મુદ્દો કે આ આખા સૌરાષ્ટ્રમાં આર્થિક રીતે પોતાના પરિવાર અને વિસ્તારને તો મજબૂતી આપી, પણ દેશને પણ વિદેશી હુંડિયામણ કોઈ વધારેમાં વધારે કમાવીને આપ્યું તો એ હીરા ઉદ્યોગે કરીને આપ્યું છે। આજે એ હીરા ઉદ્યોગ અતિશય મુશ્કેલીમાં છે। એક અંદાજ મુજબ 28 લાખ પરિવારો સીધા કે આડકતરા એ હીરા ઉદ્યોગ સાથે સંકળાયેલા છે। ભૂતકાળમાં મને જ્યારે કેટલાક આ ઉદ્યોગ સાથે સંકળાયેલા લોકોએ જાણ કરી ત્યારે મેં સંસદમાં પણ આ મુદ્દો ઉઠાવ્યો હતો કે લેબોરેટરીમાં બનનારા લેબ ગ્રોન ડાયમંડને તમે કંટ્રોલ નહીં કરો, આ ચાઇનાની ચાલ છે, તો આવતા દિવસોમાં આપણો હીરા ઉદ્યોગ જે અસલી હીરાથી ચાલતો છે એને મુશ્કેલી થશે। કોઈ પગલાં ન લેવાય એટલું જ નહીં, આપણા દેશના વડાપ્રધાન અમેરિકામાં ગયા અને અમેરિકાના રાષ્ટ્રપતિની પત્નીને લેબ ગ્રોન ડાયમંડ ભેટ આપીને આવ્યા 7.5 કેરેટ। એના કારણે દુનિયામાં પણ આપણી પ્રતિષ્ઠા એવી થઈ કે હવે તો ભારતમાં સાચા હીરા નહીં, લેબ ગ્રોન એટલે કે સિન્થેટિક ડાયમંડ ચાલશે, જેના કારણે પણ ઓરિજિનલ ડાયમંડમાં અનેક પ્રકારના સર્ટિફિકેટો લેવા પડે, જેની મુશ્કેલી ભારતને પહેલીવાર શરૂ થઈ। રશિયાની હીરાફ આપણે સૌથી વધારે વપરાય આપણા દેશમાં, G7ના દેશોએ એવો ઠરાવ કરી દીધો કે રશિયાના ડાયમંડ રફમાંથી બનેલો ભારતનો હીરો હોય તો એ નહીં ખરીદીએ। આપણી સરકારે લાલ આંખ કરવી જોઈએ, 36નો સીનો બતાવવો જોઈએ કે શું કામ ભાઈ, પાડાના માકે પખાલીને ડામ શું કામ, રશિયા ભૂલ કરે ને અમે હીરો તૈયાર કરીએ ને આપીએ છીએ, અમે ગમે ત્યાંથી રફ લાવ્યા હોઈએ। પણ આ એક શબ્દ વિદેશમંત્રી, દેશના આપણા વડાપ્રધાનશ્રી કે ગુજરાત સરકાર એક શબ્દ બોલતી નથી। ભાજપને મોટું કરવામાં ધન અને મત બંને હીરા ઉદ્યોગ સાથે સંકળાયેલા લોકોએ આપ્યા છે, શું એમની ચિંતા નહીં કરવાની? પણ નથી કરતા, હકીકત છે। મારી માંગણી છે કે જે મંદીના દોરમાંથી હીરા ઉદ્યોગ પસાર થઈ રહ્યો છે ત્યારે મોટા વેપારીઓએ કોઈ મોટા કરજ લીધા હોય તો એને વ્યાજમાફી, રત્ન કલાકાર કલ્યાણ બોર્ડની સ્થાપના કરવી જોઈએ। અમારી સરકાર હતી કોંગ્રેસની 92માં બનાવ્યું હતું, આ લોકોએ વિખેરી નાખ્યું ભાજપવાળાએ। 1200 કરોડ આપવાની વાત કર્યા પછી એક રૂપિયો પણ કોઈને મળ્યો નહીં, માત્ર 6 જણાને થોડોક લાભ આપીને એ રકમ બંધ કરી। તો માંગ છે કે રત્ન કલાકારો છે એમને અત્યારે દિવાળીનું બોનસ પૂરું મળતું નથી, ઓવરટાઈમ કરવા જાય તો એને ટાઈમ મળતો નથી, તો આવા રત્ન કલાકારોના કલ્યાણ માટે સરકારે મદદ કરવી જોઈએ। 100 કરતાં વધારે આત્મહત્યા કરી છે આ ઉદ્યોગ સાથે સંકળાયેલા, એને પૂરી સહાય પરિવારને મળે એવી પણ માંગણી છે। ઇકો સેન્સિટિવ ઝોનના નામે જનતાની ઉપર જંગલ રાજ ભાજપ ઠોકવા માંગે, હવે ગામડે ગામડે ખોટી ગ્રામસભાઓ કરીને ગેરમાર્ગે દોરવાનો પ્રયત્ન થાય છે। અંગ્રેજી નોટિફિકેશન અને ગુજરાતીકરણ, આના વચ્ચે હાથીને ઘોડાનો ફરક છે। લોકોને ગુમરાહ કરવા નોટિફિકેશનમાં જુદી વાત છે, અરે ભાઈ મારા બાપ દાદાની જમીન છે, શા માટે મારે તમારા આશરે રહેવાનું? એટલે ઇકો સેન્સિટિવ ઝોનનો અમે વિરોધ કરીએ છીએ, જરૂર ક્યારે પણ
जे कोई वन्य जीव एनु अस्तित्व जोखम में आवी जाए त्यारे हा एनो जोर वधारवो पड़े एना माटे नियमो करवा जोईए। आपड़ा गुजरात में ग्रेट इंडियन बस्टर्ड मोटी घोराड़ कहवाय आपड़ी प्रतिष्ठा थी गुजरात में कच्छ में एनु अभयारण्य बन्यु कांग्रेसना शासन में पूरी काळजी लेवाती हती उद्योगपतिना फायदा माटे आ घोराड़ पक्षीनो सर्वनाश थी गयो। मैं कह्युं हतुं ए वक्ते राजस्थान में अशोक गहलोत जी सरकार हती ज्यारे मात्र 5 नादा मादा घोराड़ बची त्यारे मैं कह्युं के एक नर त्यांथी राजस्थान थी सरकार आपवा मांगे छे ली आवो समर्थन करो आ घोराड़ पक्षी बचवू जोईए। पण भाजपनी सरकार ने कच्छनी ए जमीन बधी घोराड़ मरी जाए तो इको सेंसिटिव झोन रिजर्व राखवू ना पड़े अने मान्यता उद्योगपति ने देवाय एटले ए ग्रेट इंडियन बस्टर्ड मोटी घोराड़ एनु अभयारण्य आजे रहेज नहीं उभुं थयुं। हवे मात्र कहे छे के बे मादा पक्षी छे क्यारेक देखाय ने क्यारेक न देखाय। ज्यारे बीजी तरफ अहींया आपणा गीरमां सौराष्ट्रवासीओए सिंहोनुं समर्थन कर्युं छे सिंहोनी सुरक्षा करी छे ए नेसड़ाओ तमे बहार काढ्या ए ज नेसड़ा सिंहनी चिंता करता। आजे खेडूतोए पोतानी खेत पैदाशनी साथे वनना राजाने साचवानुं काम खेडूत अने खेत मजदूरे कर्युं छे एटला माटे तो सिंहोनी संख्या 1000 ने पार थई।